અરવલ્લીમાં કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાનો જે મામલો છે, જેમાં જયપુરમાં કરણી સેના અધ્યક્ષ સુખદેવ ગુગામેડીની હત્યા થઈ હતી. રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અરવલ્લીમાં આવેદનપત્ર અપાયું હોય કરણી સેના દ્વારા સૂત્રોચ્ચાર કરી હત્યારાઓને કડકમાં કડક સજા કરવા માટેની માંગ કરાય છે. ત્યારે હાલ તો રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આવેદન પત્ર આપી અને હત્યારાઓને કડકમાં કડક સજા કરવા માટેનું આવેદન પત્રમાં ઉલ્લેખ હોય આવેદન પત્ર અપાયું હતું. ત્યારે મહત્વનું કહી શકાય, ગોગામેડીની હત્યા બાદ કરણી સેનામાં રોષ જોવા મળી રહ્યો છે. અલગ અલગ જગ્યા ઉપર વિરોધ પ્રદર્શન થતા જોવા મળી રહ્યા છે, જેમાં અરવલ્લીમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને હત્યારાઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરાઈ હતી. અરવલ્લીમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હોય જયપુરમાં કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ ગુગામેડીની હત્યા થઈ અને આ હત્યા મામલે જે કરણી સેના છે તે રોષમાં જોવા મળી રહ્યું છે. કરણી સેનામાં રોષ ભભૂકી ઉઠ્યો હોય, અલગ અલગ જગ્યા ઉપર દેખાવો વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને હત્યારાઓને જલ્દીથી જલ્દી પકડી તેને કડકમાં કડક સજા કરવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કરી અને માંગ કરી હતી. ત્યારે હાલ અરવલ્લીમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે કરણી સેના પહોંચી હોય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાનો મામલો હોય કરણી સેના આવેદનપત્ર આપવા પહોંચી હતી અને હત્યારોને કડકમાં કડક સજાની માંગ કરી હતી. જયપુરની અંદર 5 તારીખના રોજ જે સુખદેવસિંહ ગોગામેડીની નિર્મમ હત્યા કરવામાં આવી છે એ બાબતે રાજપૂત સમાજ અને અન્ય સમાજ આ બાબતને વખોડી કાઢે છે અને અમારા સમાજ તરફથી અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે હત્યારાઓને સખતમાં સખત સજા થાય. અમે તો એવું ઈચ્છીએ છીએ કે ફાંસીની સજા થવી જોઈએ એવી અમારી સરકારને વિનંતી છે. અને આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી આવ્યા છીએ કે જે બાબતે જલ્દી હત્યારાઓને ધરપકડ થાય અને એમને સખતમાં સખત સજા કરવામાં આવે.